મનસા વાચા કર્મણા, હું કશું પણ કરું ત્યારે મારે મારો વિચાર કરતી વખતે જ સાથેના સમગ્ર વાતાવરણનો વિચાર કરવાનો, અને પછી જે થાય એ મારું સ્વતંત્રતાપૂર્વકનું પગલું ગણાય. એક્શનલેસ થોટ, આપણા વિચારો પ્રવૃત્તિ વગરના છે. એવું જ બીજું વાક્ય છે, થોટલેસ એક્શન. જે પ્રવૃત્તિ છે એની અંદર મૂળ વિચાર નથી. આમાંથી બહાર આવવું હોય તો આપણે યાદ રાખવું પડે કે હું સ્વતંત્ર છું, ચોક્કસ સ્વતંત્ર છું. આ રાષ્ટ્ર સ્વતંત્ર છે એટલે હું સ્વતંત્ર છું. મારે લઈને રાષ્ટ્ર છે, હું જેમ એને ઉછેરીશ એમ એ ઉછેરવાનું છે. હું એમ નહીં વિચારું કે હું એટલે હું, આ મંથનભાઈ ન કરે તો મારે શું કામ કરવું, એવું વિચાર્યું એટલે તમે સ્વતંત્ર ન રહ્યા, તમે સ્વચ્છંદ બન્યા. આ સ્વચ્છંદતામાંથી બહાર આવવું એ સ્વતંત્રતા છે. ગીતાના સાર તત્વો કાઢવા હોય, શ્રીમદ ભગવદ્ ગીતા જેની આપણે વાતો કરીએ છીએ કે વર્ગખંડમાં પણ ભણાવવી જોઈએ, આખી ગીતા નહીં ભણાવીએ તો ચાલશે, પણ કેટલીક વાતો એવી છે કે જે અર્કરૂપે કહેવાની જરૂર છે, એવી એક વાત કહીને હું મારી વાતનું સમાપન કરું. ગીતાનું એક સાર તત્વ છે, એમ કહે છે કે તમારે તમારો સ્વધર્મનું આચરણ કરવાનું છે. જુઓ તો મિત્રો, ગીતા બે જ શબ્દોમાં પૂર્ણ થઈ જાય, એક સ્વધર્માચરણ અને બીજું ઈશ્વરાર્પણ. સ્વધર્મનું આચરણ કરો અને જે કરો છો તે તમે નથી કરતા, ઈશ્વરને અર્પણ કરો. મારે તો વાત કરી છે સ્વધર્મ આચરણ વિશે. આપણે થાય કે સ્વધર્મ એટલે શું? જન્મ્યા તો આપણે સ્વધર્મનું આચરણ તો કરતા હોઈએ છીએ, ભણીએ છીએ, નોકરી કરીએ છીએ, સંસાર ચલાવીએ છીએ. ના, એવું નથી. બહુ સુંદર વાત ભગવદ્ ગીતામાં કહેલી છે. એમણે સ્વધર્મ એટલે કોણ એની વ્યાખ્યા આપી છે, એમની સમજૂતી આપી છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સ્વધર્મમાં તમે એકલા નથી આવતા. તમે જ્યારથી જન્મ લ્યો છો તો જ્યાં જન્મ લીધો એ કુટુંબ એ તમારી પહેલી સંસ્થા છે. પહેલી સંસ્થા, જન્મ્યા એટલે મા બાપ વગેરે વગેરે થયા, એ તમારી પહેલી સંસ્થા છે જેને તમારે જીવનભર યાદ રાખીને એની સેવા અને એનું સંવર્ધન કરવાનું છે. આ પહેલી સંસ્થા. બીજી સંસ્થા વિસ્તરી, તમે જ્યાં રહો છો એની આજુબાજુના પડોશીઓ, એ વિસ્તાર, એ નગર, એ રાજ્ય, એ તમારું કુટુંબ છે. બીજી સંસ્થા, એ વિસ્તાર પામેલું કુટુંબ એ તમારી બીજી સંસ્થા છે. એને સેવા રૂપ માનવી, એને કલ્યાણ ન પહોંચે એમ જીવવું, એને હાનિ ન પહોંચાડવી, એમાં માત્ર મકાનો ન આવે, માત્ર માણસો ન આવે, એમાં વૃક્ષો પણ આવે, એમાં નદીઓ પણ આવે, એમાં હવા પણ આવે. આ વસ્તુને હું પોલ્યુટ ના કરું, પ્રદૂષિત ના કરું, તો એ મારો બીજી સંસ્થા પ્રત્યેનો બરાબર સ્વધર્મના આચરણનો ભાવ છે. અને ત્રીજું અને છેલ્લું બહુ સ્પષ્ટ, સમગ્ર અસ્તિત્વ. તમે જન્મ્યા તો ખરા, કુટુંબ તો મળ્યું, પડોશી તો મળ્યા, પણ સમગ્ર અસ્તિત્વ એ તમારો સ્વીકાર ન કર્યો હોત તો? તો આ સમગ્ર અસ્તિત્વ છે એ તમારી ત્રીજી સંસ્થા છે. અસ્તિત્વની અંદર બધું જ આવે. મેં જે કહ્યું તે વિશ્વ માનુષની કલ્પના આવી. ઓસ્ટ્રેલિયાનો કોઈ વતની છે, ઓસ્ટ્રેલિયન છે ભલે, અને હું ઇન્ડિયન છું, બંને ભલે, છતાં પણ એ હું છું અને તે હું છે. તત્વમસી, તું ત્વમ અસી, તું જે છો તે જ હું છું. કારણ કે તું માનવ છો, તારામાં જીવ છે, એક પશુ છે એનામાં જીવ છે, જળ અને ચેતન એટલે કે જીવ અને અજીવ બધું જ જેમાં આવી જાય એ અસ્તિત્વ છે. તમે ચાલતા જાઓ, બગીચામાંથી પસાર થતા જાઓ અને સુંદર મજાના એક કોઈ ફૂલ છોડની પાંદડાઓ તોડતા જાઓ, અકારણ તોડતા જાઓ, તમને ખબર ન હોય તમે શું કરો છો ને તોડતા જાઓ, તો તમે એક સંસ્થા પ્રત્યે દ્રોહ કરી રહ્યા છો, અસ્તિત્વને તમે હાનિ પહોંચાડી રહ્યા છો. તમારા ઘરમાંથી એવો ધુમાડો નીકળે છે,
તમારા કારખાનામાંથી એવું કેમિકલ વાળું પાણી નીકળે છે અને તમે ઠાલવી દો છો બહાર, જે નદીમાં જઈને મળે છે. તો અસ્તિત્વ નામના એક સંસ્થાનો દ્રોહ છે અને ત્યાં તમારો ધર્મનું બિન આચરણ છે. હવે મને એમ લાગે છે કે આપને ખ્યાલ આવ્યો હશે કે કરુણામય સ્વતંત્ર એટલે શું. આ કરુણા, હું બોલું ચાલું કે કઈ પણ કરું, મનસા વાચા કર્મણા, હું કશું પણ કરું ત્યારે મારે મારો વિચાર કરતી વખતે જ સાથેના સમગ્ર વાતાવરણનો વિચાર કરવાનો અને પછી જે થાય એ મારું સ્વતંત્રતાપૂર્વકનું પગલું ગણાય અને તો એ પગલું કરુણામય હોઈ શકે. છેલ્લી વાત, કદાચ તમને એમ થાય કે હવે કરુણામયતા તો બહુ યાદ રાખવી પડે, વારે વારે આપણે તો આવું કરતા હોય નથી રાખવી. મનોવિજ્ઞાનનો એક સિદ્ધાંત છે, રિપીટેડ એક્શન બીકમ્સ હેબિટ. એકનું એક કાર્ય વારે વારે કરો તો એ ટેવ પડી જાય, ટેવ તમારામાં ઊંડી ઉતરી જાય એટલે એટીટ્યુડ બની જાય, તમારું વલણ થઈ જાય. વલણોનો સરવાળો થાય જેવો એટીટ્યુડનું સબમિશન થાય, જેવા વલણોનો સરવાળો થયો એટલે તમારું ચારિત્ર ઘડાય અને તમારું ચારિત્ર ઘડાય એના આધારે તમારી વેલ્યુ થાય, તમારું મૂલ્ય થાય. આ જોડાયેલું છે. આપણે જેને બેસ્ટ પ્રેક્ટિસિસ કહીએ છીએ, આપણે જેને લાઈફ સ્કિલ્સ કહીએ છીએ અને બહાર ભણવા જઈએ છીએ, એ ભણવાની જરૂર નથી. લાઈફ સ્કિલ મારા ઘરમાંથી, મારી સંસ્થામાંથી મારે શરૂ કરવી જોઈએ. આજના દિવસે આપણે એવો સંકલ્પ કરીએ કે આવી જે સારામાં સારી ટેવ છે એ પાડવા માટે હું સદ્ધ પ્રવૃત્તિ તરફ વળું. કોઈને ક્યાંક તકલીફ છે તો હું તરત જ દોડી જાઉં. આજે જે હું કરુણા ફાઉન્ડેશન વતી વાત કરી રહ્યો છું એ શા માટે છે, કલ્પના કરો. એ બધા યુવાનોએ આવી પ્રવૃત્તિ કરવાની જરૂર શી છે? ઘણા યુવાનો આનંદ મંગળ કરે છે, રસ્તા ઉપર બાઇકની સવારીઓ લગાવે છે, એમને કેમ વિચાર નથી આવતો? કારણ કે એ સહાનુભૂતિમાં પણ નથી. અને આ બધા મિત્રો સમાનુભૂતિના માણસ છે. એમને ક્યાંક કોકને દુઃખ પડે છે તો એમની કરુણા જાગે છે અને એમનો સ્વતંત્ર વિચાર એમ કહે છે કે ચાલો દોડી જાઓ, શક્ય તેટલી મદદ કરો. આ ભાવ મારા તમારામાં સૌમાં જાગે એવી આજના દિવસે પ્રાર્થના કરીએ. અને હું આપ સૌને શુભેચ્છા પાઠવું કે લોકાહ સમસ્તાહ સુખીનો ભવંતુ. આવું કહેવાયું છે કે સમગ્ર લોક સુખમાં પ્રવૃત્ત થાય. હું તો જરા આગળ જઈને કહું, જીવાહ સમસ્તાહ સુખીનો ભવંતુ. પ્રત્યેક જીવ જેના પ્રત્યે આપણને ભાવ જન્મે એવો દરેક જીવ એ હંમેશા સુખ પ્રાપ્ત કરે એવી આપણે પ્રાર્થના કરીએ. હાર્દિક શુભેચ્છાઓ. નમસ્કાર.